વર્ષના 1407માં જે જફરખાન લેખી હતો એ પોતાનું નામ બદલીને મુજર અફરસા નામ ધારણ કરીને એને સુલતાન બન્યો, રાજા બન્યો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા. વિદ્યાજે વંશ હતો એમાં 14 રાજાઓ થઈ ગયા, જેમાં અહમદ શાહ, મહમૂદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનનો સમાવેશ થાય છે. 17મી સદીમાં ગુજરાતમાં મુગલ શાસનની શરૂઆત થતાં આ સલ્તનતકાળ પૂરો થાય છે. એના પછી આટલુગાળમાં વનરાજ ચાવડાએ અણિલાબાદ પાટણની સ્થાપના કરી. તો એ રીતે જે અહમદ શાહ હતો એને આપણે અહમદાબાદ રાજ્ય અમદાવાદ શહેર પસંદ. દક્ષિણ ભારતના રાજ્યો, તો જેમ આપણે ઉત્તર ભારતના રાજ્યો જોયા એ રીતે દક્ષિણ ભારતના રાજ્યો, તો દક્ષિણ ભારતમાં આપણે આગળ જોઈએ તો ભારતનું પુલકેશી બીજું એના અનુસાર પછી. તો નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવતા. એટલે નર્મદા નદીના દક્ષિણમાં જે રાજ્યો હતા એને કયા નામે ઓળખાતા હતા? દક્ષિણના રાજ્યો તરીકે. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારત પણ અનેક નાના મોટા રાજ્યોમાં વહેંચાઈ ગયું. તેમાંથી ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજ્ય વંશો વિશે ટૂંકમાં જાણકારી મેળવે. આગળ આપણે સેન વંશ, કાગેલા વંશ, કાન વંશ એ બધા વંશોમાં જોઈએ તો ઉત્તર ભારતમાં. તો દક્ષિણ ભારતમાં કયા વંશો વિશે જોઈશું? તો ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય અને ચેર. પહેલું સૌપ્રથમ ચાલુક્ય. તો ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતું? તો જયસિંહ. પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. આ તો ચિત્રમાં તમે જોઈ શકો છો પુલકેશીનો ફોટો. આ વંશમાં વાતાપી એટલે કે વર્તમાન સમયનું રાજાનું ચાલુક્ય વંશ તરીકે ઓળખાય. આ વંશમાં કયા કયા રાજા હતા? કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ અને પુલકેશી બીજો, જે તમે ધોરણ 6માં જોયું. જેવા મહત્વના શાસકો થયા વાતાપીના ચાલુક્યની સત્તા બદલી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચે, કૃષ્ણા અને ગોદાવરી એ નદીના વચ્ચેના સ્થાપના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. તેનો સ્થાપક વિષ્ણુ વર્ધન હતો. એ સ્થાપના એને કોણે કરી? તો વિષ્ણુ વર્ધન. આ પૂર્વીય ચાલુક્ય શાસકોમાં પોતાની રાજધાની મેંઘીમાં રાખી હોવાથી તેઓ મેંઘીના ચાલુક્ય તરીકે ઓળખાયા. એમની રાજધાની કૃષ્ણા અને ગોદાવરી તેના વચ્ચેનો જે પ્રદેશ હતો બેંગી એના એ પ્રદેશ સાથે એના કારણે તેમના ચાલુક્ય કયા નામે ઓળખાયા? બેંગીના ચાલુક્ય તરીકે. વાતાપી અને બેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. જે આપણે કલ્યાણી વંશ જોયા એમાં પણ એક ચાલુક્ય વંશની શાખા હતી. આ ચાલુક્ય કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખાયા. કલ્યાણીના ચાલુક્ય હતા એ ચાલુક્યના કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખાયા. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી ગઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. જ્યારે ચાલુક્ય વંશની સ્થાપના કરી હતી એની હવે ધીમે ધીમે પડતી થઈ. એના પછી કયો વંશ આવ્યો? તો રાષ્ટ્રકૂટ. આ વંશનો શક્તિશાળી રાજા કોણ હતો? તો પ્રથમ રાજા ઇન્દ્ર. એ સૌથી પ્રથમ પહેલો રાજા કયો આવ્યો? તો ઇન્દ્ર પ્રથમ. કુલિંગ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી રાજા ગણવામાં આવે છે. રાષ્ટ્રકૂટમાં સૌથી શક્તિશાળી રાજા તરીકે કોણ? તો ગોવિંદ ત્રીજો. આ સમયમાં યાદવ વંશના બે રાજ્ય અસ્તિત્વમાં આવ્યા. યાદવ વંશ હતો એનામાં બે રાજ્ય અસ્તિત્વમાં આવ્યા, એક દેવગીરી અને બીજો દ્વાર સમુદ્ર. દ્વાર સમુદ્રમાં કૈસેલ વંશનું શાસન હતું. જે દ્વાર સમુદ્ર રાજ્ય હતું એમાં કૈસેલ વંશનું શાસન હતું અને દેવગીરીમાં યાદવ હતું. દ્વાર સમુદ્રમાં કૈસેલ અને દેવગીરીમાં યાદવનું શાસન હતું. દ્વાર સમુદ્રમાં કૈસેલની રાજધાની હતી અને દેવગીરીમાં યાદવની રાજધાની. દ્વાર સમુદ્રમાં રાજધાની કઈ હતી? તો કૈસેલ. અને જ્યારે દેવગીરીમાં યાદવ. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્યના સામ્રાજ્યના પતન બાદ નવા રાજ્યનો ઉદય થયો. જ્યારે દક્ષિણ ભારતમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યનું પતન થયું એના પછી બીજા નવા રાજ્યનો ઉદય થયો. તેમાં વરંગલના કાકતીય પણ હતા. કૃષ્ણા અને કાવેરી નદી વચ્ચે ભૂમિ પ્રદેશ ઉપર તેનું રાજ્ય હતું. જે કૃષ્ણા અને કાવેરી નદી વચ્ચેનો જે ભૂમિ પ્રદેશ હતો એના પર એનું રાજ્ય હતું. વરંગલ તેની રાજધાની હતી. એક રાજધાની કઈ હતી? તો વરંગલ. આવો જ એક મહત્વનો વંશ પલ્લવ વંશ પણ હતો. એના પછી પલ્લવ વંશ. આ વંશની સ્થાપના
મુખ્ય કર જમીન ઉપરનો છઠ્ઠો ભાગ હતો એ પણ આપણે આ પહેલા જોવા મળ્યા છે કે મુખ્ય કર જમીન કેટલું ભાગ કરવામાં આવતો છઠ્ઠો ભાગ છઠ્ઠો ભાગ તરીકે રાજાને કર આપવો પડતો રાજપૂતીમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો આપણે જે ખરેલો શબ્દ વાપરે છે તે વખતે ભાગ નામે ઓળખાતો આજે પણ જમીન ઉપર કર લેવાય છે આપણે જાણીએ છીએ કે અત્યારે જુદા જુદા વેરા લેવામાં આવે છે એ વેરાની અંદર જમીન વેરો પણ લેવામાં આવે છે બંદરો અને નાકા ઉપર થતા સિંચાઈ પર કર ભરવામાં આવતો જે બંદરો એક સ્થાનેથી બીજે જે માલ સામાન પહોંચાડવો હોય દરિયા કિનારે એ બંદરો નાકા ઉપર પણ કર લેવામાં આવતો આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાત સ્તંભ કે ખંભાત અને ભૂખુ કચ્છ એટલે કે ભવિષ બંદરો જાણતા છે એટલે કે આપણા ગુજરાતના દરિયા કિનારે જે કચ્છનો દરિયા કિનારો અને ખંભાત છે એ બંદરો જાણતા છે ભારત પર વિદેશ આક્રમણ એટલે બીજા દેશના લોકો આપણા ભારત પર જે આક્રમણો કરતા એ તો આઠમી થી બારમી સદીના દરમિયાન ભારતમાં મુસ્લિમો આક્રમણ થયા એટલે મુસ્લિમ લોકો હતા બારમા દિવસના લોકો એ આપણા ભારત ઉપર આક્રમણ કર્યા આઠમી સદીમાં આરબ રાજસત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મુહમ્મદ ઇબન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ ઉપર આક્રમણ કર્યું કોને કર્યું તો મુહમ્મદ ઇબન કાસિમે કયો કર્યું તો ઉત્તર પશ્ચિમના ભાગ વાયવ્ય ખૂણામાંથી સુબકગેટીના લશ્કરે પણ આક્રમણ કર્યું હતું પણ આ આક્રમણ તે સમયે ભારતમાં રાજ્ય સત્તા સ્થાપી શક્યા નહીં એ પછી ગજનીના સુલતાન મોહમ્મદ ગજની આગળ આપણે ગજની શબ્દ તો ગજનીના સુલતાન મોહમ્મદ ગજનીએ ઈસવીસન 1000 થી ઈસવીસન 1026ના સમયગાળામાં ભારતીય 18 ઉપાંત સંપત્તિ જોઈને કેટલી ચડાઈઓ કરી હતી એટલે આપણે ગુજરાતની સંપત્તિ કેવી રીતે ટોચ ઉપર હતી એટલે એની જે ધન સંપત્તિ જોઈને એને આપણા ગુજરાત ઉપર ચડાઈ હતી મોહમ્મદ ગજનીની ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી એટલે જે લડાઈ કરી એ લડાઈનું મુખ્ય કારણ મુખ્ય હેતુ શું હતું તો ભારતની અઢળક સંપત્તિ એને લઈ જવી હતી તે એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો હતો એક ચડાઈ કરે એક યુદ્ધ કરે એના પછી આગળ બીજી ચડાઈ કરે એ યુદ્ધ કરતો હતો અને દરેક વખતે વધુ તાકાતવાર થઈને ભારત પર ચડી આવ્યો જેટલી વાર ચડાઈ કરવા આવે એટલી વાર વધારે તાકાત સાથે તે ચડાઈ કરતો આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના ના બનાવી શક્યા એટલે કે ભારતના શાસકો તો જુદા જુદા એ શક્તિશાળી સેના લઈ બધા રાજા એક થઈને એક શક્તિશાળી સેના બનાવી શક્યા નહીં પરિણામે ઈસવીસન 1025માં તેણે સોમનાથ પર ચઢાઈ કરી અઢળક સંપત્તિ લૂંટી આપણને ખબર છે સોમનાથ મંદિર ઘણીવાર લૂંટાય છે તો 1025માં તેણે સોમનાથ મંદિર પર ચઢાઈ કરી અને અઢળક સંપત્તિ આપણા લૂંટી લૂંટી લીધી મોહમ્મદ ગજનીની ચઢાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું મોહમ્મદ ગજનીની ચઢાઈ કરી એના 150 વર્ષ પછી ફરીથી પાછું ભારત ઉપર એ જ દિશામાંથી ચઢાઈ કરી આક્રમણ કર્યું અગાઉના આક્રમણની વાત ભારતીય શાસકો ભૂલી ગયા છે આગળ આક્રમણ કરતું મોહમ્મદ ગજનીએ એ તો આક્રમણ ભારતના શાસકો ભૂલી ગયા હતા મોહમ્મદ ગજનીના અવસાન બાદ સત્તા માટે ગજનીમાં લડાઈઓ ચાલુ હતી એટલે જ્યારે મોહમ્મદ ગજની મૃત્યુ પામે ત્યારે એની ગાદી માટે કે ગજનીના જે પ્રાંતના લોકો હોય એની લડાઈઓ ચાલુ હતી પણ આ સમયે એ સત્તા સ્થિર થઈ ન હતી ત્યારે આપણા શાસકો આ મોહમ્મદનો લાભ લઈ શક્યા નહીં જ્યારે